नमस्कार दोस्तों, आपनो स्वागत छे। आप जोई रहा छो मन मंदिर पूजन भंडार प्रस्तुत धर्म दर्शन। जय श्री कृष्ण, जय गुरुदेव, जय माताजी। मन मंदिर पूजन भंडार प्रस्तुत धर्म नंदन धर्म दर्शन ना दरेक भक्तों ने जय सियाराम, जय माताजी, जय श्री कृष्ण। हूँ छू शास्त्री कौशिक भाई आर जानी, भागवत कथाकार। ફરી આપણે ભગવત ચર્ચાની અંદર એકત્રિત થયા છીએ। આજના દેવતાઓને પ્રણામ કરી નમસ્કાર કરી અને આપણે ભગવત ચર્ચા કરીએ। મનોજવં વાર્તતુલ્ય વેગં જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાત્મજં વાનરયોગમુખ્યં શ્રીરામદૂતાં शरणां प्रपद्ये। नीलांजन समाभाषं रविपुत्राय वाग्रजं छाया मार्तंड संभूतं तन्नमामि सनिश्चरं। देशियाराम, आज है कार्तक सूद 14 अने शनिवार। तो शनिवार ना दिवस नी अंदर आपणे भगवत चर्चा करिए, शनि महाराज नो महिमा जाणीए अने 14 शुं छे ई तिथिनुं पण आपणे महत्व સમજીએ અને ભગવત ચર્ચા આપણે કરીએ। તો સર્વપ્રથમ વાર છે શનિવાર। શનિવાર છે એ હનુમાનજી મહારાજનો વાર છે એમ આપણે બધા બોલીએ છીએ, કહીએ છીએ, પણ હકીકતથી શનિવાર છે એ શનિદેવ મહારાજનો વાર છે। શનિ મહારાજજી છે એ સૂર્યના પુત્ર છે। નીલાંજન સમાભાષમ રવિ પુત્ર યમાગ્રજમ, રવિ એટલે સૂર્ય, સૂર્યના પુત્રજી છે। છાયા માર્તંડ સંભૂતમ, માતાનું નામ છે છાયા, માર્તંડ સંભૂતમ તન્નમામિ સનિશ્ચરા, એવા શનિ મહારાજ અમે તમને પ્રણામ કરીએ છીએ, વંદન કરીએ છીએ। ઘણા લોકો શનિ મહારાજ થી શનિ મહારાજ શત્રુ નથી, શનિ મહારાજ મિત્ર છે। લોકો શનિ થી બહુ ડરે છે, મને ખબર નથી શું કામ ડરે છે એ। 7:30 આવે એટલે ડરે, 2.5 વર્ષની પુનોતી આવે એટલે ડરે, ના ડરવાનું નથી। શનિ શત્રુ નથી, શનિ આપણો મિત્ર છે, પણ આપણી નજર અને વિચાર ખબર નથી કેવા માર્ગદર્શન આપણે લઈ જાય છે। કોઈ દેવ આપણા શત્રુ નથી કે કોઈ દેવ આપણને નડતા નથી, પણ આપણી જોવાની દ્રષ્ટિ અને વિચારવાની ભ્રમણા એની ઉપર ડિપેન્ડ કરે છે। શનિ મહારાજજી છે એ આપણા મિત્ર છે। શનિવારના દિવસની અંદર શનિદેવ મહારાજને પૂજા કરવામાં આવે। ઘણા લોકોને શનિ મહારાજ નડતા હોય એટલે પૂજા કરતા હોય છે, શનિ મહારાજ પરોતી ચાલતી હોય એટલે ઉપવાસ રહે છે, અને ઘણા લોકો શનિવાર આનંદથી અને મોજથી અને ખુશીથી રહે છે। જે લોકો આનંદથી શનિવારનો ઉપવાસ કરે છે ને, એ માટે શનિ મહારાજ પ્રસન્નદાયક છે। કારણ કે દુઃખ હોય, તકલીફ હોય, 7:30 હોય કે 8 વર્ષની પુનોતી હોય, ત્યારે તો મહારાજ પાસે જાઓ, મહારાજ કહે ભાઈ શનિવારનો ઉપવાસ કરજો, શનિ મહારાજની વીંટી પહેરજો, શનિ મહારાજને તેલ ચડાવવા જજો, શનિ મહારાજના દર્શને જજો, એટલે આપણે જઈએ છીએ, પણ બીક ના મારે જઈએ છીએ, મહારાજે કીધું એટલે જવું પડશે, નહીં જઈએ તો આવું થશે આવું થશે। પણ જે વ્યક્તિ આનંદથી શનિવાર રહે છે એને પણ શનિ મહારાજ પોનોતી ચાલતી હોય તો પણ શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે। કારણ કે સુખમાં સમરે સોની ને દુઃખમાં સમરે રામ, સુખ હોય ત્યારે સોની યાદ આવે અને દુઃખ હોય ત્યારે રામ યાદ આવે છે। પણ સુખની અંદર જો પ્રભુને તમે મિત્ર બનાવો તો દુઃખ આવે તો શાંત કરવાની પ્રભુ તમને પહેલા શક્તિ આપે છે। તો શનિ મહારાજ છે ને એ શત્રુ નથી, મિત્ર છે। જે વ્યક્તિ શનિ મહારાજના ઉપવાસ આનંદથી કરે છે એની માટે શનિવાર લાભદાયક છે। શનિ મહારાજજી છે એ ન્યાયના દેવતા છે, ન્યાય કરે છે, ઓરિજિનલ પ્રત્યક્ષ ન્યાય આપે છે, કોઈમાં મતભેદ મનભેદ રાખતા નથી શનિ મહારાજ। આને ઓછું આને વધારે, આને આજે આપું આને કાલે આપું ના, એક ક્લાસમાં 80 વિદ્યાર્થીઓ હોય તો બધાનો નંબર પહેલો નથી આવતો। જે વ્યક્તિ સારું ધ્યાન આપે, સારું ભણે, એ વ્યક્તિનો નંબર સારો આવે છે। એવી જ રીતે શનિ મહારાજ શનિવારના દિવસે ઘણા બધા ભક્તો ભગવાનના દર્શને જાય છે, દરેકને સરખું ફળ નથી મળતું, કયા ભાવથી કેવા વિચારથી કેવી રીતે જાય છે એની ઉપર શનિ મહારાજ ન્યાય કરે અને એ પ્રમાણે એને ફળની
પ્રાપ્તિ કરાવે છે શનિ મહારાજ. પણ આપણે બધા શું કરીએ, બીક લાગે એટલે શનિ. અને એક આનંદની વાત એ છે કે શનિ બીજા મંત્ર આવડે કે ના આવડે, પણ અત્યારે ઘણા ખરા લોકોને શનિ મહારાજનો શ્લોક તો બધાને જ આવડતો હોય છે, એક આનંદની વાત છે. નીલાંજન સમાવાસમ રવિપુત્ર યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ દંડમામી શનેશ્ચરમ, આ બધાને આવડે. શનિવાર આવે એટલે જોજો શનિદેવના મંદિરે અને હનુમાનજીના મંદિરે મોટી લાઈન લાગી હોય છે દર્શન માટે. તો વિચારી પણ આવે છે કે શનિવારના દિવસે શનિ મહારાજ આશીર્વાદ આપે છે, બાકીના દિવસોમાં આશીર્વાદ આપતા જ નથી. પણ એવું નહીં, જો તમે નિયમ કરો છો, પાળો છો, શનિદેવને માનો છો, તો 365 દિવસ પગે લાગો અને પ્રણામ કરો, વંદન કરો, શનિ મહારાજ ખુશ થશે. અને વાત રહી ચૌદશની, શનિવારને ચૌદશ છે આજે, તો આજે ચૌદશના દિવસે શું કરવાનું છે, ક્યાં દેવને પગે લાગવાનું છે. શનિવારને ચૌદશ છે તો આજના દિવસની અંદર તમારે ઘરની અંદર કારતક મહિનાની અંજવાળી ચૌદશ, જેને અમારી ભાષામાં શુક્લ પક્ષ કહેવામાં આવે, આ દિવસની અંદર ઘરની અંદર દર ચૌદશના દિવસે, શુક્લ પક્ષની ચૌદશના દિવસે લીંબુ અને મરચા ઘરની અંદર ઉતારી અને ચાર રસ્તે મૂકવામાં આવે તો ઘરની અંદર કોઈની ખરાબ નજર હોય તે દૂર થશે. અને એ જ પ્રમાણે લીંબુ અને મરચા ચૌદશના દિવસની અંદર ઘરમાં બાંધવામાં આવે, તમારે દુકાન હોય ત્યાં પણ બાંધવામાં આવે તો કોઈની ખરાબ દ્રષ્ટિ ખરાબ નજર તમારી દુકાન ઉપર કે તમારા ઘર ઉપર રહેતી નથી અને તમારું ઘરના સભ્યોનું આયુષ્ય આરોગ્ય સારું રહે છે, નિરોગી રહે છે અને ધંધાની અંદર દિન પ્રતિદિન તમારી પ્રગતિ થાય છે. ચૌદશ જી છે, એ ચૌદશ શું છે, ચૌદશના દિવસની અંદર ભગવતી મહાકાલીનો દિવસ છે. દરેક ચૌદશ મહાકાલીનો દિવસ છે, પછી અંજવાળી હોય કે અંધારી હોય, કારણ અસુરની ઉપર શક્તિનું બિરાજમાન છે અને શક્તિ છે, જ્યાં શક્તિ હોય ત્યાં અસુર આવતા નથી. એ વસ્તુ શું છે તો કે ચૌદશ છે. તો આજના ચૌદશને દિવસ અને શનિવારના દિવસની અંદર શનિ મહારાજને પગે લાગવામાં આવે, સ્તુતિ પ્રાર્થના કરવામાં આવે, શનિદેવના દર્શન કરવામાં આવે તો દરેક સંકટ દૂર થાય અને શનિ મહારાજ તમારા દરેક કાર્યની અંદર સિદ્ધિ અને સફળતાની પ્રાપ્તિ કરાવે છે અને મનની ઈચ્છા પરિપૂર્ણ કરે છે. મને આપો રજા, ફરી આપણે ભેગા થશું અને ભગવત ચર્ચા આપણે કરીશું. જય શિયા રામ, જય માતાજી, જય શનિ મહારાજ.